ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે ઉષ્મા ગતિશાસ્ત્રના છેલ્લા લેક્ચરમાં આપણે એક ઉદાહરણ બાકી હતું 6.8, એના વિશે વાત કરી હતી. ત્યાર પછી પ્રમાણિત સર્જન એન્થાલ્પી વિશે વાત કરી હતી, બરાબર. ત્યાર પછીનો આપણો ટોપિક છે ઉષ્મા રાસાયણિક સમીકરણો. ચાલો હવે ઉષ્મા રાસાયણિક સમીકરણ એટલે શું? તો એવી રાસાયણિક સમીકરણની પ્રક્રિયા જેમાં તમે ઉષ્માનો ફેરફાર એ સાથે લખો છો. સીધી ને સાદી વસ્તુ, ટૂંકમાં તમે કોઈ પણ પ્રક્રિયાની બાજુમાં એ પ્રક્રિયાની એન્થાલ્પી લખો એટલે એ થઈ ગયું ઉષ્મા રાસાયણિક સમીકરણ, બરાબર. જો ચાલો, સમતોલિત રાસાયણિક સમીકરણ જેમાં તેના પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યોનો સમાવેશ થતો હોય તેને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહે છે. આપણે સમીકરણમાં પદાર્થની ભૌતિક અવસ્થાઓનો પણ નિર્દેશન કરીએ છીએ, જેમ કે અહીંયા તમને ઇથેનોલની દહન પ્રક્રિયા આપેલી છે, બરાબર. જેટલા કાર્બન એટલા કાર્બન ડાયોક્સાઇડ, એટલે બે કાર્બન ડાયોક્સાઇડ, જેટલા હાઇડ્રોજન એનાથી અડધા પાણીના અણુ, છ હાઇડ્રોજન છે તો 3H2 આવશે. પહેલાં તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે બેની જગ્યાએ 3 કરી નાખજો અહીંયા, બરાબર. હવે ઓક્સિજનની વાત કરીએ તો 3 ને 4 7 થાય, 1 અહીંયા છે એટલે 6 વધે એટલે 3 O2. આની ઉર્જા છે 1367 કિલો જૂલ પ્રતિ મોલ. મુક્ત થાય છે એટલે માઇનસમાં છે, જો પ્રક્રિયા એન્થાલ્પી માઇનસમાં છે. ઉપરનું સમીકરણ પ્રવાહી ઇથેનોલનું અચળ તાપમાન અને અચળ દબાણે દહન દર્શાવે છે. ઋણ સંજ્ઞા મેં કીધું એ રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા સૂચવે છે. હવે નિયમો કે ભાઈ ઉષ્મા રાસાયણિક સમીકરણ લખવાના કેટલા કેટલાને કેવા કેવા નિયમો છે, એ નિયમોની ડિટેલમાં વાત કરીએ, બરાબર. જો સમતોલિત ઉષ્મા રાસાયણિક સમીકરણમાં ગુણાંકો પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો નિપજના મોલની સંખ્યા સૂચવે છે. મોલ સૂચવે છે અણુની સંખ્યા નહીં, બરાબર. અહીંયા તમે સમીકરણ લીધું છે C2H5OH, એની આગળ 1 છે તો એ 1 મોલ એવું સૂચવે છે. 3 O2 તો એ 3 O2 સૂચવે છે. 2 CO2 તો એ 2 મોલ CO2 સૂચવે છે. 3 H2O તો એ 3 મોલ H2O સૂચવે છે, બરાબર. એ તો બધાને ખબર જ છે પહેલા નિયમની, તો એમાં કંઈ વધારે પડવાની જરૂર નથી. બીજો નિયમ, પ્રક્રિયા એન્થાલ્પીનું સાંખ્યાત્મક મૂલ્ય સમીકરણથી નિર્દેશ કરેલા પદાર્થના મોલની સંખ્યા સૂચવે છે. એટલે તમે તમારી પ્રક્રિયાને જેટલી વડે ગુણાવો કે જેટલા વડે ભાગો એટલા વડે તમારે તમારી એન્થાલ્પી સાથે ફેરફાર કરવાનો. એન્થાલ્પીનો એકમ થાય કિલો જૂલ પ્રતિ મોલ, બરાબર. જોવો જોઈએ અહીંયા એક પ્રક્રિયા આપણને આપેલી છે, બરાબર. હવે કાલે મેં તમને કીધું હતું કોઈ પણ તત્વોની તેની સ્થાયી અવસ્થામાં એન્થાલ્પી 0 થાય, તો અહીંયા H2 તત્વ છે એટલે એની એન્થાલ્પી 0 થશે. જોવો જોઈએ સર્જન એન્થાલ્પી H2ની 0, અને Fe તત્વ છે તો Fe ની સર્જન એન્થાલ્પી એ 0. હવે મારે આની પ્રક્રિયા એન્થાલ્પી ગણવી હોય તો નિપજની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પીનો સરવાળો, તો નિપજની એન્થાલ્પીનો સરવાળો કરશો તો Fe ની તો બાદ થઈ જાય ને સીધી, કેમ Fe ની 0 હોય, એટલે નિપજમાં આવશે 3 H2O ની સર્જન એન્થાલ્પી માઇનસ Fe2O3ની સર્જન એન્થાલ્પી. જોવો જોઈએ બરાબર, H2O ની સર્જન એન્થાલ્પી 285.83 માઇનસમાં છે અને Fe2O3ની માઇનસ 824.2 છે. હવે આના ગુણ્યા 3 કરવાના છે H2O ગુણ્યા, કેમ કે 3 મોલ છે, એટલે 3 × 285.83 માઇનસ પ્લસ, એટલે જવાબ આવશે -33.3 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ તમારી પ્રક્રિયા એન્થાલ્પી થઈ. હવે તમે જો પ્રક્રિયાને 2 વડે ગુણી નાખો કે 2 વડે ભાગી નાખો, જોવો જોઈએ. આપણે એકવાર રાસાયણિક સમીકરણને અમુક ચોક્કસ પ્રકારે સંતુલિત કરીએ ત્યારે એને મોલની વ્યાખ્યા આપીએ છીએ. જોવો જોઈએ, એને 2 વડે પ્રક્રિયાને ભાગી નાખી છે, આખી પ્રક્રિયાને 2 વડે ભાગેલ છે. અહીંયા 2 હતા એટલે 2 ના છેદમાં 2 1 થઈ ગઈ, તો તમારો જવાબે 2 વડે ભગાઈ જશે, એટલે તમારી જે પહેલી પ્રક્રિયા એન્થાલ્પી હતી એના ભાગ્યા 2 થઈ ગયા.
સમજાણો બહુ સાદી અને સિમ્પલ વસ્તુ છે આ તમારો બીજો નિયમ છે ટૂંકમાં તમે તમારી રાસાયણિક પ્રક્રિયાને જેટલા વડે ગુણો કે જેટલા વડે ભાગો એટલા વડે જ તમારે ગુણવું પડશે અને ભાગવું પડશે તમારી પ્રક્રિયા એન્થાલ્પીને બરાબર ત્યાર પછીનો ત્રીજો નિયમ જો તમે રાસાયણિક પ્રક્રિયાને ઉલટી કરશો તો તમારી એન્થાલ્પીની સંજ્ઞા પણ ઉલટી થઈ જશે અહીંયા જો હેબર પદ્ધતિ આપેલી છે એન ટુ વત્તા ત્રણ એચ ટુમાંથી બે એન એચ થ્રી એટલે એમાં આપણને 91.8 જેટલી ઉર્જા મુક્ત થાય છે એટલે કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે માઇનસ છે હવે આની ઊંધી લખો તમે પ્રક્રિયા એટલે એન એચ થ્રીમાંથી એચ ટુ વત્તા ત્રણ એન ટુ વત્તા અહીંયા એન ટુ આવશે પ્રિન્ટિંગ મિસ્ટેક છે સુધારજો વત્તા ત્રણ એચ ટુ કરશો તો સંજ્ઞા ઉલટી થઈ જશે એટલે બે નિયમ અગત્યના આવ્યા પહેલો નિયમ તમારી પ્રક્રિયાને જેટલા વડે ગુણો કે ભાગો એટલા જ વડે તમારી એન્થાલ્પીને ગુણવાનું કે ભાગવાનું બરાબર બીજો નિયમ કે તમારી પ્રક્રિયાને તમે ઉલટાવો પ્રતિગામી કરો તો તમારી એન્થાલ્પી સંજ્ઞા ઉલટી કરી નાખવાની જો તમારી પહેલી પ્રક્રિયાની એન્થાલ્પી પ્લસ હોય તો બીજાની માઇનસ ને પહેલાંની માઇનસ હોય તો બીજાની પ્લસ બરાબર જો ત્યાર પછીનો આપણો નિયમ છે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ હેઝ નામનો વૈજ્ઞાનિક હતો એણે ઉષ્મા સંકલનનો નિયમ આપેલો છે બરાબર શું છે નિયમ જોવો જોઈએ એન્થાલ્પી અવસ્થા વિધેય છે પરંતુ મોલર એન્થાલ્પી સોરી એન્થાલ્પી માત્રાત્મક છે જ્યારે મોલર એન્થાલ્પી વિશિષ્ટ છે બરાબર બીજું એન્થાલ્પી સ્ટેટ ફંક્શન એટલે કે અવસ્થા વિધેય છે એનો મતલબ એવો થાય કે એ પથથી સ્વતંત્ર છે રસ્તા સાથે કોઈ નિસ્બત નથી બરાબર હેઝે આ જ વસ્તુનો ઉપયોગ કરેલો છે આપણને સમજાવવા માટે જો તેથી એન્થાલ્પી પ્રારંભિક અને અંતિમ અવસ્થાના પથથી સ્વતંત્ર છે હવે તમે પ્રક્રિયાને એક તબક્કામાં કરો કે તમે 500 તબક્કામાં કરો શ્રેણીબદ્ધ તબક્કામાં પ્રથમ પદ અને અંતિમ પદ વચ્ચેનો જે તફાવત હોય એ સરખો રહેવો જોઈએ બરાબર જોવો જોઈએ જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ના મધ્યવર્તી તબક્કાની જેમ એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય તેમાં તેની એન્થાલ્પીનો સરવાળો પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી જેટલી થશે બરાબર આ જ વસ્તુ સમજાવવા માટે તમને નીચે એક ઉદાહરણ આપેલું છે આ ઉદાહરણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે 3 માર્ક જોવો જોઈએ શું કર્યું છે એમની પાસે આ એક પ્રક્રિયા હતી બરાબર હવે આ જે પ્રક્રિયા છે એમની પાસે નો આવી વાંધો નહીં ચાલો એમાં શું કરેલું છે જરાક મને કયો જોઈ તેમણે કાર્બનને એની મૂળભૂત સ્થિતિમાં લીધું છે બરાબર મૂળભૂત સ્થિતિમાં મતલબ પ્રમાણિત અવસ્થામાં ગ્રેફાઇટ એની ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા કરાવીને કાર્બન મોનોક્સાઇડ બનાવેલો છે એટલે આ કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી છે હવે કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી આપણને ડાયરેક્ટ ન મળે એનું કારણ છે કે એમાં ભેગો કાર્બન ડાયોક્સાઇડ પણ બને જો તમારે સર્જન એન્થાલ્પી ગોતવી હોય તો ફરીને જવું પડે સીધા રસ્તે જઈ શકશો નહીં બરાબર હવે જો કાર્બન મોનોક્સાઇડ મુખ્ય નિપજ છે છતાં કેટલોક કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે જે આપણા એન્થાલ્પી ફેરફારને ગણવામાં અડચણરૂપ થશે એટલે એન્થાલ્પી ફેરફાર સીધો ગણી શકાશે નહીં એટલા માટે હું ફરીને જઈશ એટલે હું કાર્બન ડાયોક્સાઇડવાળા રસ્તે જઈશ શું કર્યું જોવો જોઈએ પહેલાં એણે કાર્બન ડાયોક્સાઇડ બનાવી લીધો અને કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી તો આપણને ખબર છે -393.5 કિલોજુલ પ્રતિ મોલ બરાબર પછી એણે કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિજન ઉમેરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવી નાખ્યો એટલે ટૂંકમાં એની પાસે જેટલો કાર્બન હતો એ બધો કાર્બન ડાયોક્સાઇડમાં બદલાવી નાખ્યો આ પ્રક્રિયાની એન્થાલ્પી છે -283 કિલોજુલ પ્રતિ મોલ હવે મારે આ બે પ્રક્રિયા ભેગી કરી અને
એમાંથી મારી પહેલી પ્રક્રિયા બનાવવાની છે. તો મારે એમાં કેવા કેવા ફેરફાર કરવા પડે જોજો, ખાસ ધ્યાન આપજો, ધ્યાનથી સાંભળજો. અહીંયા કાર્બન ગ્રેફાઇટ પ્રક્રિયકમાં છે, અહીંયા કાર્બન ગ્રેફાઇટ પ્રક્રિયકમાં છે, એટલે પહેલી પ્રક્રિયાને હું કોઈ જ હળી કરીશ નહીં, જેમ છે એમનેમ રાખીશ, બરાબર. મારી બીજી પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડ છે જે પ્રક્રિયકમાં છે, જ્યારે અહીંયા કાર્બન મોનોક્સાઇડ નિપજમાં છે, એટલે હું મારી પ્રક્રિયા નંબર બેને ઉલટાવીશ, ઉલટી કરી નાખીશ. અને જો તો આપણો ત્રીજો નિયમ જ હતો, પ્રક્રિયાને ઉલટી કરશો તો એની સંજ્ઞા પણ ઉલટી થઈ જશે, એટલે કાર્બન મોનોક્સાઇડ પ્લસ વન હાફ ઓ ટુ આ બાજુ આવી જશે અને કાર્બન ડાયોક્સાઇડ આ બાજુ આવી જશે, બરાબર. જોવો જોઈએ છે, એણે પ્રક્રિયાને ઉલટાવી નાખી તો એની કિંમતની સંજ્ઞા ઉલટી થઈ જાય, માઇનસનું પ્લસ થઈ ગયું, બરાબર. હવે મારે આ પ્રક્રિયા અને આ પ્રક્રિયા બંનેનો સરવાળો કરીશ, તો અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ કેન્સલ થશે અને અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયક નિપજમાં સામે સામે કેન્સલ થઈ ગયા. અહીંયા આખો ઓ ટુ છે અને અહીંયા હાફ ઓ ટુ છે, તો અહીંયાથી હાફ ઓ ટુ નીકળી જાય તો હાફ ઓ ટુ અહીંયા બચે, બરાબર. તો કાર્બન ગ્રેફાઇટ વત્તા હાફ ઓ ટુ મળી ગયું શું, કાર્બન મોનોક્સાઇડ. બંનેનો સરવાળો કરો તો માઇનસ 383.5 વત્તા 283, જોવો જોઈએ. બંનેનો સરવાળો કરો સમીકરણનો, એટલે મેં કીધું એ જ સમીકરણ આવ્યું, બરાબર. અને બે સમીકરણનો સરવાળો કર્યો તો એન્થાલ્પીનો સરવાળો થાય, તો તમારી કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી આવશે માઇનસ 110.5 કિલોજુલ પ્રતિ મોલ. ટૂંકમાં તમે જેટલા સ્ટેપમાં કામ કરો છો એ બધા સ્ટેપનો સરવાળો કરો એટલે તમને તમારી પ્રક્રિયાની એન્થાલ્પી મળી જાય, આવું હેઝે કીધું, ક્લિયર. તમારી પાસે એથી બી જવાના બે રસ્તા છે, કાં તો તમે ડાયરેક્ટ એથી બી જાઓ અને કાં તો તમે એથી સી જાઓ, સીથી ડી જાઓ, ડીથી બી જાઓ, ગમે એ રસ્તે જાઓ, જવાબ સરખો આવે. કેમ? એન્થાલ્પી પથથી સ્વતંત્ર છે એટલા માટે, બરાબર. ચાલો ત્યાર પછીનો આપણો ટોપિક છે દહન એન્થાલ્પી. દહન એન્થાલ્પી વિશે બધા જાણે છે, દરેક લોકોને દહન એન્થાલ્પી ખબર હોય. તમે કોઈ પણ વસ્તુ સળગાવો તો એ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાના જથ્થાને દહન એન્થાલ્પી કહે છે. શરત એટલી કે એક મોલ જથ્થો સળગાવવાનો, જેમ કે અહીંયા એમણે બ્યુટેન સળગાવેલું છે, એક મોલ બ્યુટેનને સળગાવો, તો બ્યુટેન એટલે રાંધણ ગેસનો મુખ્ય ઘટક છે. આ ચાર કાર્બન છે તો ચાર કાર્બન ડાયોક્સાઇડ, 10 હાઇડ્રોજન હોય તો 5 H2O, બરાબર. ઓક્સિજન ગણો તો 8 વત્તા 5 13, તો 13 ના છેદમાં 2 O2. કેટલી ઉર્જા મુક્ત કરે છે? માઇનસ 2658 કિલોજુલ પ્રતિ મોલ ઉર્જા ઉત્પન્ન થાય. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જોઈએ એટલે હંમેશા માઇનસ જ આવશે. હાલો દહન એન્થાલ્પીની વ્યાખ્યા. પદાર્થનો એક મોલ જથ્થો દહન પામે અને બધા જ પ્રક્રિયક અને નિપજો નિર્દેશિત તાપમાને તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર એટલે કે દહન એન્થાલ્પી. સંજ્ઞા યાદ રાખજો, ડેલ્ટા સી એચ નોટ, બરાબર. ચાલો આ જ રીતે એમણે ગ્લુકોઝની પ્રક્રિયા આપેલી છે, C6H12O6, એટલે ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ. 6 કાર્બન છે તો 6 કાર્બન ડાયોક્સાઇડ, 12 હાઇડ્રોજન તો અડધા પાણીના અણુ, 6H2. ઓક્સિજન ગણો, 6 દુ 12 ને 6 18, 18માંથી 6 છે ઓલરેડી એટલે 12 વધ્યા એટલે 6 O2. જ્યારે ગ્લુકોઝના અણુને સળગાવવામાં આવે છે ત્યારે તે 2802 કિલોજુલ જેટલી ઉર્જા મુક્ત કરે છે, જે આપણા શરીરમાં પણ થાય છે જૈવ રાસાયણિક પ્રક્રિયા વડે, બરાબર. આપણું શરીર પણ ખોરાકમાંથી ઉર્જા પેદા કરે છે, જેમાં આ પ્રમાણે જ દહન પ્રક્રિયા થાય છે. જો કે અંતિમ નિપજો એટલે કે આ ઉર્જા છે આપણે કંઈક બીજી રીતે સંગ્રહ કરીએ છીએ, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ ATP સ્વરૂપે સંગ્રહ કરીએ છીએ. કેના કારણે? ઉત્સેચકોના કારણે. આ બધું બાયોલોજીમાં આવે, બરાબર. હવે મોસ્ટ IMP દાખલો, હેઝના નિયમનું અનુકરણ. આપણે હેઝના નિયમનું અનુકરણ કરવાનું છે આ દાખલામાં, બરાબર. દાખલા નંબર 6.9 જો, 6.7, 6.8 અને 6.9 આ ત્રણે ત્રણ દાખલા તમારા એક્ઝામ માટે મોસ્ટ IMP છે. ચાલો
સૌથી પહેલા એક મોલ બેન્ઝિનનું દહન, સરસ, બેન્ઝિનનું દહન કીધું એટલા માટે આપણી પ્રક્રિયા નંબર એક બેન્ઝિનનું દહન C6H6 એટલે થાય બેન્ઝિન, જે પ્રવાહી સ્વરૂપે હોય. તમે બેન્ઝિનનું દહન કરશો એને સળગાવશો એટલે આપણે O2ની હાજરીમાં એને સળગાવવું પડે, બરાબર, જે વાયુ સ્વરૂપે હોય, બરાબર. એટલે એમાંથી શું બનશે, તો જેટલા કાર્બન એટલા કાર્બન ડાયોક્સાઇડ, તો 6 કાર્બન હોવાથી 6 કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ સ્વરૂપે હોય, બરાબર. અને જેટલા હાઇડ્રોજન એનાથી અડધા પાણીના, 6 હાઇડ્રોજન હોવાથી 3H2 જે પ્રવાહી, બરાબર. ઓક્સિજન ગણો 6 × 12 = 9, એટલે 9 ના છેદમાં 2 O2ની જરૂર પડે. આ આપણી પહેલી પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયા માટે આપણને દહન એન્થાલ્પી આપેલી છે ΔCH0, બેન્ઝિનની દહન એન્થાલ્પી આપેલી છે, જોવો જોઈએ 3267 કિલો જુલ પ્રતિ મોલ, એટલે -3267 કિલો જુલ પ્રતિ મોલ. કેમ પ્રતિ મોલ લખ્યું, કારણ કે એક મોલ સળગાવ્યું છે એટલે. ક્લિયર? ચાલો હવે શું કીધું છે એમણે, બેન્ઝિનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. વાહ, બેન્ઝિનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો એટલે શું ગોતવાનું કીધું છે એ હું અહીંયા સાઈડમાં લખું છું, હો ધ્યાન આપજો બરાબર. ચાલો જે ગોતવાનું કીધું છે એ અહીંયા લખું છું, બેન્ઝિનની સર્જન એન્થાલ્પી. બેન્ઝિન બનાવવું હોય તો આપણે કાર્બનને ગ્રેફાઇટ સ્વરૂપે લેવો પડે, એટલે કાર્બન ગ્રેફાઇટ ઘન સ્વરૂપે, બરાબર. તમે એને પહેલાં તો બેન્ઝિનમાં 6 કાર્બન હોવાથી 6 જોશે, બરાબર, અને 3H2 જોશે. કેમ 3H2? કેમ કે 6 હાઇડ્રોજન જોશે, આ પણ વાયુ સ્વરૂપે હોય, અને આમાંથી બનશે શું, C6H6 જે પ્રવાહી સ્વરૂપે હોય, બરાબર. ચાલો આની સર્જન એન્થાલ્પી ગોતવાની છે, એટલે આ પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થાય એ તમને ગોતવાનું કીધું છે, ΔFH0 કેટલું થશે આ પૂછેલું છે, બરાબર. આ માહિતી આપેલી છે અને આ ગોતવાનું છે. હાલો બીજું શું આપ્યું છે, કાર્બન ડાયોક્સાઇડની અને H2Oની સર્જન એન્થાલ્પી આપેલી છે, સરસ. તો એને લખીએ કાર્બન ડાયોક્સાઇડની અને H2Oની સર્જન એન્થાલ્પી, બરાબર. ચાલો સૌથી પહેલાં કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી, તો કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી માટે હું કાર્બન ગ્રેફાઇટ અહીંયાથી કોપી મારી લઉં છું એટલે લખવું ના પડે, બરાબર. તમારી જેમ મને થોડી કાળસ તો હોય ને છોકરાઓ, ઓકે, Ctrl+C, Ctrl+V. હાલો જોઈ, કાર્બન ગ્રેફાઇટ, બરાબર, ઓકે. આપણે બનાવવાનું છે કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ગ્રેફાઇટની તમે O2 સાથે પ્રક્રિયા કરાવો એટલે એમાંથી શું બનશે, કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ સ્વરૂપે. આપણે સર્જન એન્થાલ્પી માટે લખીએ છીએ એટલે બધાનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ હોવું જોઈએ. ચાલો આના માટે સર્જન એન્થાલ્પી કેટલી આપેલી છે, ΔFH0 જોવો જોઈએ, તો એ આપેલી છે તમને 393.5, એટલે -393.5
0.5 કિલો જૂલ પ્રતિ મોલ બરાબર ત્યાર પછી પાણીની એન્થાલ્પી આપેલી છે ચાલો તો પાણી માટે લખીએ 3 ત્રીજી પ્રક્રિયા બરાબર H2 વાયુ સ્વરૂપે વત્તા 1/2 O2 એ પણ વાયુ સ્વરૂપે અને એમાંથી બનશે H2O જે આવશે પ્રવાહી સ્વરૂપે બરાબર ચાલો આ પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી આપણને આપેલી છે માહિતી આપેલી છે બરાબર જો જોઈ -285.8 તો -285.8 કિલો જૂલ પ્રતિ મોલ ક્લિયર તો આટલી માહિતી આપણને આપેલી છે આ ત્રણ માહિતીના આધારે આપણે આ ગોતવાનું છે ચાલો સમજાણું બધાને હવે શું કરવાનું તો આ રાસાયણિક પ્રક્રિયા બનાવવાની છે આનો ઉપયોગ કરીને આ ત્રણનો બરાબર ચાલો શું કરશો તો સૌથી સ્ટેપ નંબર 1 બરાબર સૌથી પહેલું સ્ટેપ સ્ટેપ નંબર 1 જોવો જોઈ અહીંયા C6H6 નિપજમાં છે જ્યારે આપણી પાસે એવી કઈ પ્રક્રિયા છે જ્યાં C6H6 છે પેલી અને એમાં C6H6 પ્રક્રિયકમાં છે આમાં નિપજમાં છે તો પહેલા તો સ્ટેપ નંબર 1 માં પ્રક્રિયા 1 ને ઉલટી કરવી પડશે પ્રક્રિયા 1 ને ઉલટી કરવી પડશે ઊંધી કરી નાખવી પડશે સમજાણો ચાલો પ્રક્રિયા 1 ને ઉલટી કરીએ આપણે ઊંધી કરી નાખીએ સિલેક્ટ કરો ભાઈ ચાલો અહીંયાથી આટલું લઈ લઉં કંટ્રોલ સી કંટ્રોલ વી ત્યાર પછી એમાંથી નિપજ આ મળે છે બરાબર ઓકે ચાલો હવે એની એન્થાલ્પી લઈ લઉં એન્થાલ્પીમાં શું ફેરફાર થાય ઉલટું કરો તો એન્થાલ્પી થઈ જશે પ્લસ માં કેમ અહીંયા માઇનસ માં છે ચાલો હવે સૌથી પહેલા તો અહીંયા આવશે વચ્ચે એરો પ્રક્રિયાને ઉલટી કરેલી હોવાથી આ થઈ જશે ડેલ્ટા H1 એટલે હું અહીંયા હવે સંજ્ઞા બદલાવી હવે આ દહન એન્થાલ્પી ના કહેવાય બરાબર અને આથી ઋણ વીજભારે નીકળી જશે હવે પ્લસ માં કિંમત થઈ ગઈ કેમ તમે ઉલટાયું આ થઈ ગયું આપણું ડેલ્ટા H1 બરાબર સ્ટેપ નંબર 1 આપણું પૂરું શું કર્યું કાર્બન બેન્ઝિન નિપજમાં જોઈએ છે તો આપણે બેન્ઝિનને નિપજમાં લઈ લીધું આના આપણી જે પ્રક્રિયા ગોતવાની છે એ મુજબ આપણી ત્રણ પ્રક્રિયાને સેટ કરવાની બસ બીજું કાંઈ કરવાનું નથી નવીનમાં બરાબર ચાલો ત્યાર પછી સ્ટેપ નંબર 2 ઓકે ચાલો સ્ટેપ નંબર 2 એકદમ સિમ્પલ અને સાદું હવે પ્રક્રિયકની વાત કરો કેમ કે ઉપરના નિપજ તો ગોઠવાઈ ગઈ એક જ નિપજ છે હવે પ્રક્રિયકને ગોઠવો મારે 6 કાર્બન જોઈ છે એની પ્રમાણિત સ્થિતિમાં ગ્રેફાઇટ સ્વરૂપે તો ગ્રેફાઇટ સ્વરૂપે કાર્બન જોવો જોઈએ કઈ પ્રક્રિયામાં છે બીજી પ્રક્રિયામાં છે પહેલીનું કામ પતી ગયું એક જ છે મારે 6 જોઈ છે તો હું બીજી પ્રક્રિયાને 6 વડે ગુણાવીશ ચાલો જોઈ બીજી પ્રક્રિયાને 6 વડે ગુણાવો તો પહેલા હું અહીંથી આને કોપી કરી લઉં આખી પ્રક્રિયા બરાબર ચાલો આ મેં મારી બીજી પ્રક્રિયા કોપી કરી અહીંયા બરાબર હવે એને થોડું મોટું કરું અને 6 વડે આપણે ગુણાવીએ એને ઓકે ચાલો સૌથી પહેલા 6 વડે ગુણાવશો એટલે અહીંયા થઈ જશે 6 કાર્બન પછી અહીંયા O2 6 થઈ જશે O2 માટે જગ્યા થોડીક આપણે કરવી પડશે
ચાલો હું થોડીક એની જગ્યા કરી લઉં, બરાબર. ચાલો કેટલા ઓટું થઈ ગયા, 6 O2 વાયુ સ્વરૂપે, બરાબર. અને કાર્બન ડાયોક્સાઇડ પણ કેટલા થઈ જશે, 6. એટલા માટે એરાને હું થોડોક પાછળ લઈ લઉં છું જેથી હું અહીંયા 6 લખી શકું. ચાલો અહીંયા 6 કાર્બન ડાયોક્સાઇડ, આ એરો. ક્લિયર? જો તમે પ્રક્રિયાને 6 વડે ગુણાવો છો તો તમારી એન્થાલ્પીને પણ 6 વડે ગુણાવી પડે, એટલે આપણી એન્થાલ્પી ગુણ્યા 6. ચાલો જોઈએ એન્થાલ્પી ગુણ્યા 6 કરો, જોઈ કેટલો જવાબ આવે છે કેલ્ક્યુલેટરમાં. તો 393.5 ગુણ્યા 6 જવાબ આવ્યો, -2361 કિલો જૂલ મોલ ઇન્વર્સ, બરાબર. હવે આ થઈ ગયું આપણું ડેલ્ટા H2. સમજાઈ ગયું? કેમ? તો આપણે આપણી સર્જન એન્થાલ્પીને 6 વડે ગુણી નાખ્યું, એટલે હવે એ સર્જન એન્થાલ્પી કહેવાશે નહીં. ક્લિયર? આ હતું સ્ટેપ નંબર 2. હાલો, પહેલો પ્રક્રિયક ગોઠવાઈ ગયો, હવે બીજા પ્રક્રિયકની વાત કરીએ. કેટલા H2 છે? 3 H2 છે. હવે એવી કઈ પ્રક્રિયા જ્યાં H2 આવે છે? તો પહેલામાં નથી, બીજામાં નથી, ત્રીજામાં છે, બરાબર. તો મારે આ પ્રક્રિયામાં એક જ H2 છે, મારે 3 જોઈએ છે. તો હું પ્રક્રિયા 3ને 3 વડે ગુણાવીશ, એટલે આપણું સ્ટેપ નંબર 3, બરાબર. સ્ટેપ નંબર 3, તમારી ત્રીજી પ્રક્રિયાને 3 વડે ગુણાવો. ચાલો સિલેક્ટ કરી લઈએ અને પછી એને 3 વડે ગુણાવીએ. ઓકે, ચાલો અહીંયા આપણી આ ત્રીજી પ્રક્રિયા આવી ગઈ, હવે એને 3 વડે ગુણાવો જોઈએ. ચાલો સૌથી પહેલાં વધારાની વસ્તુ કાઢી નાખો, અહીંયાથી 1 નહીં આવે, 3 આવી જશે, બરાબર. અને એરો થોડોક પાછળ લઈ લો એટલે સમાઈ જાય. ચાલો 3 વડે ગુણાવો, તો અહીંયા 3, અહીંયા 3 અને અહીંયા 3. જો પ્રક્રિયાને 3 વડે ગુણાવો છો તો તમારી એન્થાલ્પીને પણ 3 વડે ગુણવું પડશે. ચાલો એન્થાલ્પીને 3 વડે ગુણો જોઈએ, એટલે થઈ જશે ડેલ્ટા H3. ચાલો 285.8ને 3 વડે ગુણો, 285.8 ગુણ્યા 3, એટલે આવે છે -857.4 કિલો જૂલ પ્રતિ મોલ, બરાબર. ક્લિયર બધાને? તો આ 3 સ્ટેપ આપણે કર્યા. હવે શું કરવાનું છે? 3 પ્રક્રિયાનો સરવાળો કરવાનો છે, 3 પ્રક્રિયાનો સરવાળો કરવાનો છે, બરાબર. ચાલો હવે આપણે 3 પ્રક્રિયાનો સરવાળો કરીએ. અહીંયાથી હું લાઈન દોરી નાખું છું દાખલા માટે. હવે અહીંયાથી ગણું છું દાખલો, બરાબર. ચાલો પહેલાં તો સૌથી પહેલાં પ્રક્રિયા નંબર 1 લઈએ. ચાલો સિલેક્ટ, આ આપણી પહેલી પ્રક્રિયા લઈએ આપણે, Ctrl+C ને Ctrl+V. ચાલો આપણે પહેલી પ્રક્રિયા આપણી લીધી, નીચે લઈએ ત્યાં સમાતું નથી. ઓકે, આ આપણે આપણી પહેલી પ્રક્રિયા લીધી. હવે હું એમાંથી નીચેથી એન્થાલ્પી અત્યારે કાઢી નાખું છું, કેમ કે એન્થાલ્પીની કિંમત આપણી પાસે ઉપર છે જ ઓલરેડી. ઓકે, ચાલો હવે આપણી બીજી પ્રક્રિયા લઈએ આપણે, પ્રક્રિયા નંબર 2. ઓકે, ચાલો Ctrl+C Ctrl+V. ચાલો એને એક્ઝેટ આની નીચે રાખી દો, પ્રક્રિયા નંબર 2 ને. વધારાનો માલ સામાન કંઈ આવી ગયો તો ભૂસી નાખું છું. ચાલો અહીંયાથી ભૂસી નાખ્યું આ વધારાનું, અહીંયાથી આ ભૂસી નાખ્યું. અને હવે આપણી ત્રીજી પ્રક્રિયા, આપણે 3 પ્રક્રિયાનો સરવાળો કરવાનો છે ભાઈ, બીજું કાંઈ નવીન નથી, બરાબર. આ આપણી ત્રીજી પ્રક્રિયા. ચાલો 3 પ્રક્રિયાનો સરવાળો કરો, વધારાની વસ્તુ કાઢી નાખી, બરાબર. ચાલો જોજો વ્યવસ્થિત. હાલો, 6 કાર્બન ડાયોક્સાઇડ અહીંયા છે, અહીંયા પણ 6 કાર્બન ડાયોક્સાઇડ છે, તેને કાઢી નાખો, ભૂસી નાખું છું. જોજો 6 કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયા, બરાબર. અહીંયાથી પણ 6 કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયા,
ओके हवे अहीं त्रण H2O छे काढ नाखो અને અહીંયા પણ 3 H2O છે એને કાઢી નાખો વધારાની વસ્તુ ડિલીટ કરી નાખું છું બરાબર ક્લિયર હવે અહીંયા કેટલા ઓક્સિજન છે જોવો જોઈ 9 ના છેદમાં 2 અને અહીંયા 6 3 ના છેદમાં 2 કરો જો સરવાળો 6 3 ના છેદમાં 2 અને અહીંયા છે 9 ના છેદમાં 2 અચ્છા સોરી 9 ના છેદમાં 2 નહીં આવે 15 ના છેદમાં 2 આવશે આપણે લખવામાં ભૂલ કરી છે ભાઈ 9 ના છેદમાં 2 નથી એ 15 ના છેદમાં 2 છે ભાઈ પહેલી પ્રક્રિયાથી જ આપણે ભૂલ કરી છે હો એટલે બધે સુધારી નાખીએ ચાલો 6 2 12 ને 3 15 થાય 9 થોડા થાય સમજાણો ચાલો એટલે બધે આપણે સુધારો કરી નાખીએ 9 નહીં આવે 15 આવશે ઓકે હજી એક પ્રક્રિયા છે અહીંયા चालो અહીંયા પણ આવશે 15 ચાલો ક્લિયર બધાને ઓકે હવે 6 3 ના છેદમાં 2 કરો 15 ના છેદમાં 2 જ આવશે એટલે ઓક્સિજન પણ નીકળી ગયા ચાલો કાઢ નાખો ઓક્સિજન પણ પ્રક્રિયકમાંથી ટોટલ 15 ના છેદમાં 2 અને નિપજમાંથી 15 ના છેદમાં 2 જોવો જોઈએ પ્રક્રિયકને નિપજમાં કેટલું કેટલું વધ્યું તો આ બે પ્રક્રિયક વધ્યા ને આ નિપજ વધી હાલો એને ગોઠવી દઉં આપણો પ્રક્રિયક કંટ્રોલ સી બરાબર આ આપણી આપણો બીજો પ્રક્રિયક કંટ્રોલ સી ઓકે અને આ આપણો ત્રીજી નિપજ જોવો જોઈએ જે વધ્યું એ જ લીધું છે મેં બીજું કાંઈ લીધું નથી હવે આપણે જે જોઈએ છે એ પ્રક્રિયા મળી કે નહીં એ જોવાનું છે જોવો જોઈએ 6 કાર્બન ગ્રેફાઇટ 3 H2O અને C6H6 છે ઉપર જોવો જોઈએ ત્રણેય પ્રક્રિયાના સરવાળાથી આવી રહ્યું છે ઈજ તો ત્રણે ત્રણ એન્થાલ્પીનો સરવાળો કરી નાખો એટલે તમારો જવાબ આવી ગયો સમજાણો આ લીટા કર્યા એ ત્રણેય એન્થાલ્પીનો સરવાળો કરી નાખો એટલે તમારો જવાબ તમારા હાથ વગો એકદમ સરળ વસ્તુ ઓકે જોવો જોઈએ છે અહીંયા આ ગોતવાનું કીધું છે પહેલાં દહન પછી કાર્બનની સર્જન એન્થાલ્પી કાર્બન ડાયોક્સાઇડ પછી પાણીની સર્જન એન્થાલ્પી હવે જો સમીકરણ 3 ને 6 વડે ગુણો અને 4 ને 3 વડે તો કાર્બનની સર્જન એન્થાલ્પી 6 વડે ગુણો અને H2 ની સર્જન એન્થાલ્પીને 3 વડે આપણે ઈ જ કર્યું તો જોવો જોઈએ છે બરાબર પાછળ જોવો ઉપરની બંને પ્રક્રિયાનો સરવાળો હવે પહેલા આ બે પ્રક્રિયાનો એ લોકોએ સરવાળો કરી નાખ્યો છે અને એક જ પ્રક્રિયા કરી નાખી બરાબર જેથી અમને ત્રણ પ્રક્રિયાનો સરવાળો ન કરવો પડે એટલે અને પછી બેન્ઝિનની દહન પ્રક્રિયાને ઉલટાવી નાખી એ આપણું પહેલું સ્ટેપ હતું આને ઉલટાવી નાખો છે ઉલટાવેલી બેન્ઝિનની દહન પ્રક્રિયા હવે આ બંને પાંચમું સમીકરણ અને છઠ્ઠું સમીકરણ બેનું સરવાળો કરો એટલે આ સમીકરણ આપણું આવી ગયું કેમ અહીંયાથી 15ના છેદમાં 2 H2O અને 15ના છેદમાં 2 H2O O2 નીકળી ગયા 3 H2O 3 H2O નીકળી ગયા 6 કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયા જોવો જોઈએ 6 કાર્બન ગ્રેફાઇટ વત્તા 3 H2માંથી C6H6 મળી ગયું તો આ બે એન્થાલ્પીનો સરવાળો કરો એ તમારો જવાબ ક્લિયર તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરમાણ્વીય એન્થાલ્પીથી ચાલુ કરીશું થેન્ક યુ સો મચ